મહુવા તાલુકાના પૂર્ણા વલવાડા ગામની ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓ માટેની કલ્યાણ સમિતિની મુલાકાત લઈ આદિવાસી સમાજના લોકો સાથે જમીનના વારસા સહિતના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી. અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ મોહન ઢોડિયાની આગેવાની હેઠળની કમિટીએ પૂના ગામ તથા વલવાડા ગામ ખાતે જઈ આદિવાસી સમાજના લોકો સાથે જમીનની વારસાઈના હક અને રીસર્વેમાં રહેલી ક્ષતિઓના પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી. વિધાનસભા અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ તારીખ 28 તારીખથી ગાંધીનગરથી નીકળ્યા અને વલસાડ જિલ્લાના ધરમપુર ગામે, ધરમપુર તાલુકાના બિરપુરી ગામે અમે આદિવાસી સમાજને મહેસૂલ વિભાગના એટલે કે જમીન બાબતના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યાંથી અમે ડાંગ જિલ્લામાં બનમિયાવાડ ગામે ગયા. ત્યાં પણ ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના જે મહેસૂલ વિભાગના પ્રશ્નો છે એને પણ અમે સાંભળ્યા હતા. ત્યાંથી પછી અમે તાપી જિલ્લામાં ગયા. તાપી જિલ્લામાં કટાસવાણ ગામે, ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામે, ત્યાં પણ ત્યાંની આદિવાસી સમાજના પ્રશ્નો સાંભળવામાં આવ્યા. ત્યાંથી વાલોડ તાલુકાના અલગઢ ગામે ગયા. ત્યાં પણ આદિવાસી સમાજના જે કોઈ મહેસૂલ વિભાગના પ્રશ્નો હતા એને પણ સાંભળવામાં આવ્યા. આજે અમે સુરત જિલ્લાના મહુવા તાલુકાના પૂના ગામે આવ્યા છે અને પૂના ગામે પણ અમે આ આદિવાસી સમાજને જે મહેસૂલ વિભાગમાં જે વારસાઈ જમીનમાં અને હકમાં જે મુશ્કેલીઓ જે પડે છે અને આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોજના બનાવી છે એ યોજના આ છેવાડાના માનવી સુધી, છેવાડાના નાના સીમાંત ખેડૂતોને એનો લાભ મળે એટલા માટે આ અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ અભ્યાસ કરવા માટે અહીં આવે છે. એમાં અમને ઘણા બધા પ્રશ્નો સાતબાની નકલમાં જે જરાયત શબ્દો આવે છે, જરાયત શબ્દોને કારણે જે ટુકડા ધારાની અંદર જે બ્લોક વિભાજન થવા જોઈએ તે થતા નથી એવા પ્રશ્નો પણ આવ્યા છે. જે વારસાઈ થાય છે એ વારસાઈ કરવા માટે તાલુકા કક્ષાએ જે જવા પડે છે તેના બદલે ગામ્ય કક્ષાએ એટલે પોતાના ગામમાં જ થાય એવી પણ રજૂઆત આદિવાસી સમાજની થઈ છે. અને હક નાબૂદી માટે જેના નામ ચાલે છે એમાંથી હક નાબૂદી થાય, ઝડપી થાય અને તે પણ ગામ્ય કક્ષાએ થાય એવું લોકોની રજૂઆત થઈ છે. આવો વિસ્તારના આદિવાસીઓ કોમન પ્રશ્નો છે.